શ્રી તાલીમાર્થી બહેનો, આજે આપણે કોર્સ 8માં હસ્તકલાનું પ્રકરણ આપણે પૂરું થઈ ગયું છે. હવે આપણે આગળની એક કલા જોઈએ, નાટ્યકલા. નાટ્યકલા એટલે કે રંગમંચ. આપણે સૌ જાણીએ છીએ કે નાટ્યકલાનું શિક્ષણમાં શું મહત્ત્વ છે. તમે પહેલા વર્ષમાં શીખી ગયા છો કે નાટ્યકલાની શિક્ષણમાં શું ભૂમિકા છે, એ તમે બધું શીખી ગયા છો. કે આપણે જાણીએ છીએ કે નાના બાળકને હંમેશા નાટકની પ્રવૃત્તિ અને જન્મજાત મળેલી હોય છે. તમે જોશો કે બાળક જ્યારે સમજતું થાય છે ત્યારે પોતાના ઘરની અંદર પોતાના પરિવારના સભ્યો, દાદા દાદી, કાકા કાકી હોય કે ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, એ જેવું વર્તન કરે છે એવું જ એ લોકો વર્તન કરે છે. અને એ લોકો જે રીતે બોલતા હોય છે એ રીતે બોલવાની એક્શન પણ કરે છે, બોલવાની સ્ટાઇલ પણ કરતા હોય છે. તો આ થયું બાળકમાં રહેલી જન્મજાત નાટ્ય વૃત્તિ થઈ. અને નાટ્યની વૃત્તિ દ્વારા બાળકને ખૂબ આનંદ મળતો હોય છે. ત્યાર પછી એ શાળામાં જાય છે ત્યારે પોતાના શિક્ષકનો અભિનય કરે છે. ઘરે આવીને પોતાના શિક્ષક જે રીતે બોલતા હોય એ રીતનો અભિનય કરે છે. તો આ રીતે બાળકની અંદર કુદરતી જન્મજાત એક નાટ્ય કલા દરેકનામાં પડેલી હોય છે. અને બાળક પોતાની જાતે ડાયલોગ પણ બોલી લે છે, પોતાની જાતે ડાયલોગ પણ તૈયાર કરી અને એ પોતાની રીતે ભજવતું થઈ જાય છે. ત્યારે એમને કોઈ શીખવતું નથી, છતાં પણ ઓટોમેટિક એમનામાં પડેલી વૃત્તિ છે માટે એને આવડી જતું હોય છે. તો બાળકમાં રહેલી આ નાટ્ય કલા છે એનો આપણે શિક્ષણમાં ઉપયોગ કરવાનો છે. કારણ કે શિક્ષણની પ્રવૃત્તિ એ ખૂબ અસરકારક બનાવવાની છે, રસપ્રદ બનાવવાની છે. અને બાળકને શાળામાં આવીને આનંદ મળશે તો જ એને ફરીથી બીજા દિવસે શાળામાં આવવાનું ગમશે. અને બાળકની અંદર જે આ કલા છે એ કલાનો વિકાસ પણ આપણે કરી શકીએ છીએ. આ નાટ્યકલા દ્વારા બાળકમાં રહેલી નાટ્યકલાનો પણ વિકાસ થાય છે. આપણે શાળાની અંદર કેટલાક ફંક્શન પણ રાખતા હોઈએ છીએ, એમાં નાટક પણ આપણે કરાવતા હોઈએ છીએ, સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવીએ છીએ. તો એ બધાની અંદર આ નાટ્ય કલાને આપણે ઉત્તેજન આપવા માટે એવા બધા કાર્યક્રમો આપણે ગોઠવતા હોઈએ છીએ. અને જે બાળકને એમાં વધારે રસ છે એ પોતાની નાટ્યકલાને વધારે વેગ આપે છે. અને આપણે પણ એ બાળકની નાટ્યકલાને વધારે વેગ આપીને એને આપણે ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું છે. તો એ બાળકની જેમ જેમ પોતામાં રહેલી કલાને ઉચ્ચ કક્ષાએ લઈ જઈશું આપણે, તો એ ભવિષ્યમાં કોઈ મોટો કલાકાર બની શકે છે. કોઈ અભિનય સારો કરતો હશે તે બાળક ભવિષ્યમાં કોઈ એક્ટર પણ બની શકે છે. તો એ આપણે બાળકનામાં ઓળખવાનું છે અને એનું આપણે શિક્ષણમાં સમન્વય કરવાનો છે. એટલે શિક્ષણની સાથે સાથે એનામાં એક નાટ્યકલા પણ વિકસે છે. શિક્ષણની અંદર એનો સમન્વય કરવામાં આવે તો બાળકને શિક્ષણ રસપ્રદ બને છે, અસરકારક બને છે, લાંબા ગાળા સુધી એને યાદ રહે છે, એ એનો મોટામાં મોટો ફાયદો છે. આપણે જાણીએ છીએ કે બાળક ટેલિવિઝન આગળ વધુ વધુ બેસી રહે છે, કારણ કે એમાં અભિનયવાળું અને દ્રશ્ય શ્રાવ્ય સંગીત એ બધી કલાના સમન્વયથી એને જોવા મળે છે. માટે બાળક ટીવીની આગળ કલાકો સુધી બેસી રહે છે, એમાં થાકતું નથી કે એને કંટાળો આવતો નથી. તો પછી આપણે બાળકની આ વૃત્તિને ધ્યાનમાં લઈ અને શિક્ષણમાં પણ નાટ્ય પ્રવૃત્તિનો સમન્વય કરવો જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આપણે કોઈ પણ વિષય હોય એના જે જે અઘરા લાગતા એકમ હોય એવા એકમોને આ તમે નાટક સ્વરૂપે રજૂ કરો. ઇતિહાસનો હોય, ગુજરાતીનો હોય, હિન્દીમાં હોય, આવા બધા વિષયની અંદર બાળકને તમે નાટક બનાવી અને જો શીખવામાં આવશે તો એ એકમ એને વધારે સારી રીતે યાદ રહેશે. હવે આપણે જોઈએ નાટ્યકલાના હેતુઓ. નાટ્યકલાના હેતુઓ આપણે તાલીમાર્થીમાં પણ સિદ્ધ કરવાના છે. તાલીમાર્થીઓમાં સિદ્ધ થશે તો એના બાળકોમાં પણ એ સિદ્ધ કરવાની ક્ષમતા એમનામાં આવશે, કારણ કે એ પણ શિક્ષક બનવાનો છે. એટલે પહેલાં તાલીમાર્થીમાં આવવા જરૂરી છે. એના હેતુઓ છે કે શિક્ષણમાં નાટકની જરૂરિયાત અને મહત્ત્વ સમજે. શિક્ષણમાં નાટકની શું જરૂરિયાત છે એ સમજે પહેલાં તાલીમાર્થીઓ, અને પોતે પણ એનો ઉપયોગ કરતા થશે એટલે એનું મહત્ત્વ એમને સમજાશે. બીજું કે તાલીમાર્થીઓ નાટક દ્વારા શિક્ષણ રસપ્રદ બનાવે અને એ દ્વારા શિક્ષણ આપે. તાલીમાર્થીઓ નાટકના પ્રતિભાવ અંગેની માહિતી મેળવે. નાટક ભજ્યા પછી એનો કેવો પ્રતિભાવ મળે છે એ શીખે છે. નાટક દ્વારા એકાગ્રતા કેળવાય છે. નાટક દ્વારા એકાગ્રતા કેળવાય છે, ભાષાનું જ્ઞાન વધે છે, એટલે કે ભાષા સમૃદ્ધ બને છે, બોલવાની ક્ષમતા વિકસે છે, મૌખિક અભિવ્યક્તિ વિકસે છે, એટલે ભાષાનું પણ જ્ઞાન વધે છે.
નાટક દ્વારા આત્મવિશ્વાસ વધે છે, એટલે કે બોલવાની પ્રવૃત્તિ હોવાથી એનો આત્મવિશ્વાસ પણ કહેવાય છે. નાટક દ્વારા કલ્પના શક્તિનો વિકાસ થાય છે. નાટક દ્વારા સર્જન શક્તિનો વિકાસ થાય છે. નાટક દ્વારા સહકારની ભાવના વિકસે છે, કારણ કે બધા બાળકો એકસાથે મળી અને કામ કરવાનું હોય છે, માટે એકબીજા પ્રત્યે સહકારની ભાવના કેળવાય છે, એકબીજા પ્રત્યે લાગણીની ભાવના, આત્મીયતા કેળવાય છે, અને એકબીજાનું કામ કરવાની ભાવના પણ કેળવાય છે. સમૂહ ભાવનાનો વિકાસ થાય છે, કારણ કે સમૂહમાં કામ કરવાનું છે, સામૂહિક રીતે નાટક ભજવવાનું છે, એકબીજાને પૂરક છે, એક એક પાત્રથી કંઈ નાટક થવાનું નથી, માટે બધા પાત્રોનો સમન્વય થવાનો છે, એટલે બધા પાત્ર એકસાથે મળીને કામ કરશે ત્યારે તમારું નાટક ખૂબ જ અસરકારક બનવાનું છે. અને નાટક દ્વારા સર્વાંગી વિકાસ થાય છે બાળકનો, એટલે કે એની બધી ઇન્દ્રિયો વિકસે છે, એના મન, આત્મા, મગજ અને હૃદય, બધા હૃદય બધું એની સાથે જોડાય છે, માટે એનામાં સર્વાંગી વિકાસ થાય છે. તો આજે આપણે નાટ્યકલાનું આ મહત્ત્વ જોયું, નાટ્યકલાના હેતુઓ પણ આજે આપણે જોયા. અસ્તુ.